શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે અધિક નફાની રીતની શરૂઆત કરેલી, જેમાં આપણે બે ઉદાહરણો જોઈ ગયા હતા. હવે બીજો એક દાખલો આપણે જોઈએ. વિરાટ અને અનુષ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને ઉદાહરણ નંબર 8 પાના નંબર 100. વિરાટ અને અનુષ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. અહીંયા છે ને, અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણવાની છે. ગઈકાલે આપણે અધિક નફાની અમુક વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત કેવી રીતના નક્કી કરવાની એ જોઈ ગયા હતા. આમાં અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ, એટલે અહીંયા આપણે ચાર સ્ટેપ તો કોમન રહેશે, અધિક નફા સુધીના તો કોમન રહેશે, ખાલી પાઘડીનું સૂત્ર બદલાશે. અધિક નફાની અમુક વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધવાની હોય તો અધિક નફો ગુણ્યા વર્ષ કરવાના, બરાબર છે. અને અધિક નફાની અમુક વર્ષની મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણવાની હોય તો અધિક નફો જેમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, એટલે ખાલી પાઘડીનું સૂત્ર બદલાશે, બરાબર. તો અધિક નફાની રીતે શોધવાની છે, એટલે પહેલું રોકાયેલી મૂડી, ઉદાહરણ નંબર 8, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી અહીંયા આપી દીધી છે 7,80,000. નંબર 2, અપેક્ષિત નફો. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી 7,80,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 12% છે, 12/100. સાત લાખ એસી હજાર ગુણ્યા 12%, 93,600. નંબર 3, સરેરાશ નફો. સરેરાશ નફો બે રીતે શોધાશે, સાદી અથવા ભાવી. તો આપણે 5 વર્ષનો નફો આપેલો છે, નફો પહેલા લખી દઈએ, પછી આપણે એનું વલણ જોઈએ. વધઘટ થાય છે તે 2012-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17. 2,70,000, 2,40,000, 2,50,000 અને 2,30,000. હવે જો નફામાં વધઘટ થાય છે, એટલે સાદી સરેરાશ આવશે 11,90,000. હવે લખીએ આપણે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષ. 11,90,000 ભાગ્યા વર્ષ કેટલા છે? 5 વર્ષ. એટલે કેટલો આવશે? 2,38,000. આગળ નંબર 4,
અધિક નફો, બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો છે? તો 2,38,000 માઇનસ અપેક્ષિત નફો કેટલો છે? તો 93,600. એટલે 1,44,400. નંબર 5. પગડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતર દર ગુણ્યા 100. 1,44,400 છેદમાં અપેક્ષિત વળતર દર 12 ગુણ્યા 100. દાખલો પૂરો થયો. આથી અધિક નફાના મૂડીકરણની રીત બરાબર. હવે નવી રીત, ચોખ્ખા નફાના મૂડીકરણની રીત. નફાના છેલ્લી રીત, નફાના મૂડીકરણની રીત બરાબર. હવે એના માટે અધિક નફાની જેમ જ એના માટે પણ આપણે 5 સ્ટેપ લેવાના. પહેલું રોકાયેલી મૂડી, 4 સ્ટેપ લેવાના સોરી, રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા બરાબર, અથવા રોકાયેલી મૂડી બરાબર કુલ મૂડી. નંબર 2, સરેરાશ નફો. સાદી અથવા ભારિત. પછી નંબર 3, મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. નંબર 4, પગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ સરેરાશ નફો બરાબર. આટલા સ્ટેપ લેવાના બરાબર. આ લખી લેવાનું. હવે આના દાખલા આપણે જોઈએ. ઉદાહરણ નંબર આપણે 5 અને 6 કરેલું હતું, 7. ઉદાહરણ 8 તો થઈ ગયું, ઉદાહરણ નંબર 7. નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પગડીની કિંમત ભરિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો બરાબર. પહેલામાં શું હતું? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આમાં શું લખેલું છે? સરેરાશ, એટલે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ.
કોઈ વખત એવું પણ લખેલું હોય કે સાદી સરેરાશને મૂળીકૃત કરવાની પદ્ધતિ, ટૂંકમાં માત્ર નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ હોય તો આ, અને અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ હોય તો આ. બરાબર, એટલે આ બધા વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખવાનો. બરાબર, સવાલ બરાબર વાંચવાનો કે કઈ રીતે પગલી શોધવાની છે, એ તો બધી રીત આવડતી હોય છતાં પણ ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી રહી. ઉદાહરણ 7, નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પગડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. 2012-13-90-13-14 1,14-15-10,000 15-16-30,000 વધારાની માહિતી, એમાં ધંધાની મિલકતો 13,40,000, દેવા 3,40,000, ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે. તો પહેલું, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત 13,40,000 માઇનસ કુલ દેવા 3,40,000, એટલે 10,00,000 થશે. આગળ નંબર 2, સરેરાશ નફો. સરેરાશ નફો આપણે સતત વધારો થાય છે એટલે ભારિત સરેરાશ આવશે. વર્ષ અને નફો, પેલા આ બે ખાના તો બને જ. વર્ષમાં 2012-13-14-15 90,000 1,10,000 1,30,000 1,50,000 નફામાં સતત વધારો થાય છે એટલે ભારિત સરેરાશ આવશે. ભાર 1, 2, 3, 4 અને 5 ભારિત નફો 90,000 × 1 એટલે 90,000, 1,00,000 × 2 એટલે 2,00,000, 3,30,000, 5,20,000, 7,50,000. 5×9=12, 14×15 ભારનો સરવાળો 15. બરાબર, ભારિત સરેરાશ નફો કેટલો થશે? 18,90,000. હવે લખીએ આપણે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 18,90,000 ભાગ્યા ભાર 15 એટલે 1,26,000. આગળ નંબર 3, મૂળીકૃત નફો બરાબર મૂળીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદના અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. 1,26,000 છેદમાં અપેક્ષિત વળતરનો દર 10 છે ગુણ્યા 100, 12,60,000. નંબર 4, પગડી બરાબર મૂળીકૃત નફો માઇનસ
સરેરાશ નફો, સોરી રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી આવે. મૂડીકૃત નફો 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી, રોકાયેલી મૂડી 10,00,000. પગડીની કિંમત થશે 2,60,000. બરાબર, દાખલો પૂરો થયો. હવે હું કેવી ધ્યાનથી સાંભળજો. પગડી અંગેની બધી રીતો આપણી પૂરી થઈ. હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 8, 9, 10, 11 અને 12 આ 5 જે દાખલાઓ છે એ તમારે ગણવાના છે. બરાબર, એક દિવસ મોડું થાય તો વાંધો નહીં. કાલની જગ્યાએ તમે મને પરમ દિવસે મોકલશો, શનિવારે મોકલશો તો પણ ચાલશે. પણ સાંભળજો, શનિવાર સુધીમાં મોકલવાના, પણ પાંચે પાંચ દાખલાઓ એક જ ટાઈમે એક જ સમયે બેસીને ગણાવવા જોઈએ. પછી તમે બે ગણો ને પછી પાછા ઉઠી જાઓ, પછી પાછા જમીને કે ટીવી જોઈને પાછા બીજા બે ગણો ને પછી એક ગણો, એવી રીતે નહીં. એક જ ટાઈમે, એક દિવસ મોડું થાય તો વાંધો નહીં, પણ એક જ ટાઈમે બેસીને બધા દાખલાઓ ગણવાના છે. તો જ તમને કઈ રીત છે એ તમને ખબર પડશે. બરાબર, અત્યાર પછી હું જે રીતે તમને હોમવર્ક આપું એ રીતે જ થવું જોઈએ એમ. બરાબર છે, તો જ તમને એકબીજી રીત વચ્ચે સમજ પડશે. નહીં તો ગણવાનો કોઈ અર્થ રહેતો નથી, પાના ભરવાનું કઈ કામ નથી. આ રીતે થતું હોય તો જ કરવાનું. બરાબર છે, એક જ ટાઈમે એક જ સમયે બેસીને ગણવા જોઈએ પાંચ દાખલા. બરાબર, એમ જોવા જાય તો એક દાખલા માટે 5 થી 7 મિનિટ નું કામ છે, એટલે અડધો કલાકમાં જ પતી જાય. પણ એ અડધો કલાક વ્યવસ્થિત રીતે ટાઈમ કાઢીને એક જ ટાઈમે ગણવા. બરાબર,